બનાસકાંઠા જિલ્લાના વડગામડા ગ્રામ પંચાયતમાં મળેલી ગ્રામસભા સરકારી અધિકારીઓની ગેરહાજરીના મુદ્દે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ગ્રામજનોનો રોષ જોઈ ડેપ્યુટી સરપંચને પણ ભાગી છૂટવું પડ્યું હતું. બનાસકાંઠાના વડગામડા ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ સભામાં સરકારી અધિકારીઓ અને સરપંચ ગેરહાજર રહેતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી સૂત્રોચ્ચારો કરતા મામલો ગરમાયો હતો, જેમાં લોકોનો આક્રોશ જોતા ડેપ્યુટી સરપંચે પણ ભાગી છૂટવું પડ્યું હતું. જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય વાલાભાઈ ચૌધરીએ સરપંચ દ્વારા કોરા ચેકો પર સહીઓ લેવાયા બાદ ગ્રાન્ટનો ઉપયોગ નહીં કરાયા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. પંચાયત ગ્રામ પંચાયત વડગામડા હાય હાય બોલો બોલો હાય 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 વિકાસના કામો રોંધાઈ રહ્યા છે, સરપંચ તો હાજર રહેતો નથી. મારું નામ છે, હું ગ્રામ પંચાયત સભ્ય છું. આ દોઢ વર્ષથી કોઈ કોમ થતું નહીં, ત્રણ મિટિંગો ભરી એમાં સહી લીધી છે. 100 ચેકોમો મારા ઘરથી સભ્ય છે અને સહી કરીને જતો જશે ઘરથી. હું હતો નહીં હાજર અને કોઈ કામગીરી છી નથી એમાં, અને કોઈ અમને બતાવતો નથી, કહેતો નથી. સરપંચ પણ ગ્રામસભામાં હાજર રહેતો નથી. કેટલી ગ્રામસભામાં હાજર નથી રહ્યા? હા, હાલ ગ્રામસભા ભરાઈ એમાં હાજર નથી. પહેલાના વચમાં કોઈ અમારો ખ્યાલ નથી, તે પહેલી કાર ભરાણીથી દોઢ વર્ષ શરૂઆત થઈ તદી, અને બીજી સ્વામી ભરાણી છે તો મને ખબર નથી. પ્રકાશ કુમાર શાંતિલાલ છે અને હું ગામનો નાગરિક છું. આ દોઢ વર્ષ ચૂંટણી થયા અને દોઢ વર્ષ થઈ ગયો છે, પણ આજ દિવસ સુધી કોઈ વિકાસનું કાર્ય થયું નથી. મિટિંગો પણ ભરાતી નથી પંચાયત ઓફિસમાં. ગ્રામસભા હોય તો સરપંચ હાજર રહેતો નથી, અને માહિતી મોંઘી હતી પણ અધૂરી માહિતી આપી છે. તલાટી પણ અનિયમિત રહે છે અને સફાઈના કામમાં પણ કાગળ કોળ હોય છે. કોઈ જાતના કોઈ વિકાસના દોઢ વર્ષની અંદર કામ થયો નથી. પાણીનું ટાંકું પણ 20 લાખની ગ્રાન્ટમાં બનાવેલ છે, પણ અત્યારે શોભાનો ગોઠિયો થઈને પડ્યો છે, એમાં પણ કોઈ પાણી આવતું નથી. તો આ અમારી ગામ લોકોની બધાની રજૂઆત સાંભળી અને લાગતા અધિકારીઓ એનું ઘટવા ઘટતું કરવા નમ્ર વિનંતી.